नमस्ते विद्यार्थी मित्रों, केम छो बदा? मजा में? आज विद्यार्थी मित्रों, आप गुजकेट माटे चैप्टर नंबर 11 त्रिपरिमाणीय भूमिति वीडियो लाई रहा छे। तो विद्यार्थी मित्रों, वीडियो ने खास अंत सुधी जो, और जो विद्यार्थी मित्रों वीडियो गमे तो जरूर थी लाइक करो और तमारा ग्रुप में शेर करो, ती आशा साथ आप आग बढ़िए। विद्यार्थी मित्रों, पहलो जो प्रश्न छे बिंदु आल्फा बीटा गेमा नु वाई एक्स अंतर शोधवानू छे। चार ऑप्शन आपेला छे, तो वाई एक्स पर बिंदु शू थशे? तमारे तो वाई एक्स पर बिंदु तमारे एक्स अने जेडियाम जीरो आवुं थशे। हवे अंतर, तो अंतर सूत्र वापरीए, तो अंतर सूत्रनी अंदर एवुं आवशे अंडर रूट, आ बिंदुमांथी आ बिंदु जशे एनो स्क्वेर, आ बिंदुमांथी आ बिंदु जशे एनो स्क्वेर, अने आ बिंदुमांथी आ बिंदु जशे एनो स्क्वेर। आ जीरो थी जैसे तो शू बच्चे? आल्फा स्क्वेर प्लस गेमा स्क्वेर। क्यों ऑप्शन है विद्यार्थी मित्रों? ऑप्शन डी। बीजो प्रश्न विद्यार्थी मित्रों, तमे जो तो तमने रेखा की दिक्को साइन आपेली है के, तो खाली जगह सत्य बने। तो आपणे पहला ने एन कही दीधु, बीजा ने एम कही दीधु, चीजा ने एन कही दीधु। हवे त्रणे दिक्को साइन नो सरवाळो विद्यार्थी मित्रों तमने बधाने खबर है एक थाय। तो अहीं के स्क्वेर वत्ता के स्क्वेर वत्ता के स्क्वेर बराबर एक थाय, माटे तमारे के स्क्वेर केटलू आवशे? तो त्रण के स्क्वेर बराबर एक, माटे के स्क्वेर बराबर एक भाग्या त्रण, माटे के बराबर प्लस ओर माइनस वन अपॉन रूट थ्री। तो आपणे के प्लस ओर माइनस वन अपॉन रूट थ्री आयो ऑप्शन जोवा जोईए, तो छे ऑप्शन डी। त्रीजो प्रश्न विद्यार्थी मित्रों, आपणे जोवा जोईए तो तमने कीधेलू छे उगम बिंदु थी समतलनुं अंतर शोधवानुं छे। हवे उगम बिंदु थी समतलनुं अंतरनुं सूत्र छे मूळ डी अंडर रूट ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस सी स्क्वेर। तो अहींथी आ तमारो ए थशे, आ तमारो बी थशे, आ तમારો સી થશે, આ તમારો ડી થશે। વિદ્યાર્થી મિત્રો, એ બી સી ડી મળી ગયું પછી તો શું વાત છે? તમારે કિંમત મૂકી દો એટલે વાત પતી જાય। તો અંતર તમારે ડી ઉપર એક જ આવશે, નીચે તમારે આવશે 4/49, 9/49, 36/49, 36 ને 4 40 ને 9 49/49 એટલે એક થશે। આ એક, આ એક, જવાબ તમને મળશે એક। કયો ઓપ્શન આવે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન એ। ચોથો પ્રશ્ન ચાલુ કરતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમને હું જણાવી દઉં કે બધા જ અલગ અલગ ટાઈપના પ્રશ્નો આવશે અંદર, તમને જોવાનું ખૂબ જ મજા આવશે। તો ખાસ તમે જોતા જ જજો વિદ્યાર્થી મિત્રો, જોતા જ જજો, કામનો વિડીયો છે બહુ જો। તો ચોથો પ્રશ્નની અંદર તમને કીધું છે આલ્ફા બીટા અને ગેમાનું એક્સ વાય સમતલમાં પ્રતિબિંબ। હવે તમને જો જણાવું કે ભાઈ સપોઝ આ એક્સ વાય સમતલ હોય કે ભાઈ તમે આ વાય ધારો અને આ એક્સ ધારો, તો આનું પ્રતિબિંબ તમારે અહીંયા કંઈક નીચે આ ટાઈપનું મળશે। હવે પ્રતિબિંબની અંદર એક્સ વાય જે છે એ તો તમારે બદલાવવાનું નથી, તો તમારે એક્સ વાય ના બદલાય એવા કયા ઓપ્શન છે? તો જો અહીંયા બદલાઈ જાય એટલે આ ના આવે, આ ના આવે, આ બેમાંથી એક ઓપ્શન આવે। હવે તમારે ઝીરો પણ ના જ આવે, તો આ ઓપ્શન પણ જતો રહ્યો, તો બાય ઓપ્શન તમને કયો મળશે? ઓપ્શન ડી। પાંચમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તમને સમતલના બે સમીકરણો આપેલા છે, આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ, અને તમને કીધું છે સમતલ સમાંતર લંબ વાય એક્સને છેદે એક્સ એક્સને છેદે। તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો આ સમતલ હું એઝ ઇટ ઇઝ મૂકું છું, આમાં પોઈન્ટ કાઢવા માટે આનું બે વડે ગુણું, બે વડે, ચલો તો આનું બે વડે ગુણું, તેવું થાય 10, અહીંયા 5, અહીંયા તમારે 20 અને અહીંયા 12, આને મેં બે વડે ગુણી દીધું વિદ્યાર્થી મિત્રો, એટલે આવું થયું। હવે આને હું 5 વડે ગુણું, આને 5 વડે ગુણું વિદ્યાર્થી મિત્રો, તો એવું થશે 10 5, અહીંયા તમે 5 વડે ગુણો તો 20 અને 25। તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ બે સમતલના સમીકરણ તમને મળ્યા, બંનેનો એ સરખો છે, બી સરખો છે, સી સરખો છે। જ્યારે આવું થાય વિદ્યાર્થી મિત્રો ત્યારે સમતલ સમાંતર હોય। છઠ્ઠો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તમે જોવા જાઓ તો તમને કીધું છે અવકાશમાં એક્સ અક્ષના સમીકરણો। તો વિદ્યાર્થી મિત્રો આ ધોરણ 11 નો પ્રશ્ન છે, તમને મે બી યાદ ના હોય ને 12માં પૂછાય છે, એટલો ચોપડે એક્સ અક્ષ કે તો વાય અને ઝેડ શું હોય? 0। તો કયો છે આવો ઓપ્શન? ઓપ્શન એ, વાય અને ઝેડ 0 છે વિદ્યાર્થી મિત્રો, બહુ સિમ્પલ પ્રશ્ન। સાતમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, આપણે જોવા જઈએ તો તમને બે સમતલ આપેલા છે, આ પહેલું સમતલ અને આ બીજું સમતલ,
बने समतल पर विद्यार्थी मित्रों तमने देखाय छे। जो हूँ आ पेलू समतल लखू छू, बे एक्स माइनस बे वाय वत्ता जेड बराबर पांच। विद्यार्थी मित्रों आने हूँ त्रण वड़े भागू, तो त्रण वड़े भागू तो अँ शू मळशे, बे एक्स बे वाय जेड पच्चीस भाग्या त्रण। तमे जोई शको छो विद्यार्थी मित्रों अँ बने समतलों केवा छे, समांतर। तो समांतर समतल वच्चेनुं अंतर शोधवानुं सूत्र आ छे तमारे, समांतर समतल वच्चेनुं अंतर शोधवानुं सूत्र छे तमने डी वन। तो डी वन तमे कहो पांच, डी टू तो डी टू कहो पच्चीस भाग्या त्रण, ए बे बी माइनस बे सी एक, किंमत मूकी दियो। तो तमे डी वन अहींथी मूकशो पांच, डी टू मूकशो पच्चीस भाग्या त्रण, ए स्क्वेर चार, बी स्क्वेर चार, सी स्क्वेर एक, त्रण लसा लेशो विद्यार्थी मित्रों। तो त्रण पंचा पंदर, पंदर माथी पच्चीस जाए तो दस, अने तमारे मानांक छे माइनस दस थाय पण मानांकने लीधे प्लस दस थाय विद्यार्थी मित्रों। त्रण नीचे आवे अने आ त्रण छ थशे, तो भाग उड़ाड़िए तो पांच भाग्या त्रण। आओ कयो विद्यार्थी मित्रों ऑप्शन जोवा जाइए तो पांच भाग्या त्रण आवे। तो तमारे पांच भाग्या त्रण वालो तो कोई ऑप्शन ज नथी। तो આપણે વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા એક ભૂલ કરી છે એટલે ઓપ્શન નથી, તમે જોઈ શકો છો મેં અહીંયા ભૂલ શું કરી છે। તો આ દસ તો આવશે જ, અને આ ત્રણ અને આ ત્રણ, ત્રણ ગુણ્યા ત્રણ છ ના થાય પણ શું થાય નવ થાય। તો વિદ્યાર્થી મિત્રો દસ ભાગ્યા નવ, હવે તમે ઓપ્શન જોવા જાઓ તો ઓપ્શન બી મળી જાય ને વિદ્યાર્થી મિત્રો। આઠમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમે જુઓ તો વારંવાર બોર્ડમાં પણ પૂછાય છે, મધ્ય કેન્દ્રવાળો પ્રશ્ન। તમને કીધું છે કે આ સમતલ છે એક્સ વાય ઝેડ ને અનુક્રમે એબીસીમાં છેદે છે, તો એબીસીનું મધ્ય કેન્દ્ર હવે એમાં છેદે તો એક્સમાં છેદે, તો એનો મતલબ આ બંને ઝીરો લઈ લો તમે, તો એના એમ શું મળશે? તો એક્સ તમને મળશે એક ભાગ્યા બે, વાય અને ઝેડ ઝીરો ઝીરો, હવે ઝેડ એટલે બી આવશે, તો એની માટે તમારે આ અને આ ઝીરો, તો શું આવશે એક ભાગ્યા ત્રણ, સી સી એટલે તમને કીધેલું છે ઝેડ, તો ઝેડ માટે વિદ્યાર્થી મિત્રો શું લેવાનું તમારે, આ બંને ઝીરો, તો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? એ એટલે એક્સ એક્સિસ તો આ બંને ઝીરો તો વન બાય ટુ, બી એટલે વાય એક્સિસ તો આ બંને ઝીરો તો વન બાય થ્રી, સી એટલે આ બંને ઝીરો તો વન બાય ફોર, એ બી સી મળી જાય, પછી મધ્ય કેન્દ્રના યામનું સૂત્ર આપણી જોડે અવેલેબલ છે જ વિદ્યાર્થી મિત્રો। શું છે આ ત્રણે ત્રણનો સરવાળો? વન બાય ટુ થશે ભાગ્યા ત્રણ વિદ્યાર્થી મિત્રો, આ ત્રણે ત્રણનો સરવાળો તમે જોવા જશો ભાગ્યા ત્રણ, તો તમને મળશે અહીંયા આવું, આ ત્રણે ત્રણનો સરવાળો ભાગ્યા ત્રણ, તો તમને મળશે આવું। હવે આ બે નીચે આવે તો એક ભાગ્યા છ, અહીંયા એક ભાગ્યા નવ, એક ભાગ્યા બાર, કયો ઓપ્શન છે આવો? તો વિદ્યાર્થી મિત્રો આવો ઓપ્શન તમે જોવા જાઓ ને તો આવો ઓપ્શન તમારે છે આ, અહીંયા ઓપ્શનમાં મિસ્ટેકથી બાય મિસ્ટેક વિદ્યાર્થી મિત્રો ચાર નથી અહીંયા એક છે, તો આવો ઓપ્શન તમે જોવા જાઓ તો ઓપ્શન સી। નવમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જાઓ તો બે રેખાઓ તમને પરસ્પર લંબ આપેલી છે, હવે રેખાઓ લંબ હોય તો એલ ડોટ એમ શું થશે વિદ્યાર્થી મિત્રો? ઝીરો થશે, બે રેખા છે એની દિશાનો ડોટ ગુણાકાર ઝીરો થાય, તો અહીંથી આપણે વિદ્યાર્થી મિત્રો એલ નક્કી કરીએ, તો એલ શું મળશે? તો અહીંયા બે ના હોવો જોઈએ તો બે વડે ભાગીએ, તો અહીંયા કે બાય ટુ થઈ જશે, કે બાય ટુ, અહીંયા માઇનસ પાંચ, અહીંયા એક, ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમારે સ્ટાન્ડર્ડ ફોર્મમાં ફેરવવા માટે અહીંયા એક્સ હોવો જોઈએ, તો ઉપર બે વડે નીચે બે વડે ભાગીએ તો આવું બનશે કે બાય ટુ, બાકી તો સેમ જ રહેશે। હવે એમ જોઈએ આપણે, એક બે ત્રણ, વિદ્યાર્થી મિત્રો એલ ડોટ એમ લઈએ તો આવશે કે બાય ટુ ઇન્ટુ વન વત્તા માઇનસ પાંચ ઇન્ટુ ટુ વત્તા એક ઇન્ટુ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝીરો, તો અહીંયા કે બાય ટુ માઇનસ દસ વત્તા ત્રણ બરાબર ઝીરો, આ થશે માઇનસ સાત, માઇનસ સાત આ બાજુ આવે પ્લસ સાત થાય, બે સામે જાય તો ચૌદ, તો કે ચૌદ, કયો ઓપ્શન છે વિદ્યાર્થી મિત્રો? ઓપ્શન બી। દસમો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને કીધું છે ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબના લંપાદ, તો વિદ્યાર્થી મિત્રો હું અહીંયા આકૃતિ દોરું છું, તમારા સમતલ છે આ ઉગમ બિંદુ છે, એમાંથી એક લંબ દોરેલો છે, તો આ લંબપાદ એમ છે એક્સ વાય ઝેડ તમારા એમના એમ મેળવવાના છે, તો વિદ્યાર્થી મિત્રો આ તમારે રેખા જે છે એ શું બની જશે? અભિલંબ,
तो तमारी उबन से एल अने अभिलंब सरखा थशे, तो आनो अभिलंब अने एल उपरथी तमने मळशे 2-3-4। आ तमारी रेखानी दिशा पण मळे अने अभिलंब पण मळे, तो रेखानुं समीकरण शुं आवशे? हवे समीकरण एवुं आवशे आर बराबर ए प्लस के एल बार, तो ए एटले तमारुं उगम बिंदु 0-0-0 आवशे, के एल एटले तमारुं शुं आवशे? आ आवशे। तो विद्यार्थी मित्रों सरवाळो करूँ तो शूँ आवशे 2K-3K अने 4K। आ रेखानुं समीकरण छे, रेखा उपर जो आ रेखा छे, रेखा एनी उपर शूँ छे? बिंदु एम तमने देखाय छे, तो एम ना आम शूँ थशे 2K-3K अने 4K थशे, कारण के रेखा उपर छे। हवे आई एम समतल उपर छे, तो लखी शकाय एम ए समतल उपर पण छे, एनो मतलब समतल में मूकीए, आमां मूकीए विद्यार्थी मित्रों। तो जो बे एक्स की जगह तमारे मूकवानुं थशे 2K, वाई की जगह 3K माइनस, अने जेड की जगह 4K अने 6 आपीने सादरूप आपीए, तो जोजो 2K-3-3K-4-4K-6=0। तो 4 અને 9 13 અને 16 29, તો 29K = 6 માટે K = 6/29। આ કેની કિંમત આમાં મૂકો વિદ્યાર્થી મિત્રો, તો એમને એમ તમને શું મળે? તો 6 × 12/29, 6 × 3 - 18/29 અને 6 × 24 = 29। તો આવો જોવા જાઓ 12-18 અને તમારે 12-18 અને 24, 12-18 અને 24 છેદમાં 29, ઓપ્શન સી। 11મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, તમને કીધું છે બિંદુ એ નું સમતલ પાયની સાપેક્ષે પ્રતિબિંબ આપેલું છે, તો સમતલનું સમીકરણ હું તમને જણાવી દઉં। તમારે કેવું છે ખબર, અહીંયા બિંદુ એ છે, અહીંયા બિંદુ બી છે, તો આ બિંદુ એ તમારે 1, 2, 3 છે અને એનું પ્રતિબિંબ તમને 3, 6 - 1 આપેલું છે, તો આ તમારે સમતલનું સમીકરણ લાવવાનું છે। તો તમે જો આ બંનેનું મધ્ય બિંદુ એમ થાય, એમ એ સમતલનું સમાધાન કરે, તો આપણે મધ્ય બિંદુ એમના એમ શું મળે? તો એવું થશે તમારે, તમારે 1 + 3/2, 2 + 6/2, 3 - 1/2, તો જો 4/2, 2, 8/2, 4, 2/2, 1। આ મધ્યબિંદુના એમ થઈ ગયા, એટલે એનો મતલબ કે આ એમના એમ થઈ ગયા। તમે એવું વિચારો આ મધ્યબિંદુ એમ હોય તો એમના એમ થઈ ગયા। હવે આ બિંદુ જેનું સમાધાન કરે એ તમારો જવાબ, તો જો આમાં મૂકો 2 અને 8, જો આ તો મેળ પડશે જ ને, બધું પોઝિટિવ છે એટલે 0 ના આવે। તો હવે આ વિચારો તમે, તો જો 2 અને 8 10, અને તમે વિચારો અહીંયા, તો આ મેળ નહીં પડે, આ પોઝિટિવ છે તો આ મેળ નહીં પડે। આ જોવા જઈએ, હવે ડી જોવા જઈએ, તો જો એક્સ છે ત્યાં હું મૂકું 2, વાય છે હું 4 મૂકું, તો 4 × 2 = 8, અહીંયા ઝેડ છે ત્યાં હું 1 મૂકું, તો -2 અને -8, જો 0 મળી ગયું। તો ઓપ્શન ડીથી જવાબ 0 મળે છે ને, તો ઓપ્શન ડી। બાકી તમે આ બિંદુ મૂકજો, 3 અને 3 માંથી એકેમાં 0 તમને મળશે નહીં। તો આવા ટાઈમે અમુક પ્રશ્નો હોય ભાઈ, ઓપ્શન પણ જવા પડે, તમે કઈ રીતે કરી શકો? તમારી જોડે બેઝિક કન્સેપ્ટ ક્લિયર હોય તો તમે પણ આ રીતે કરી શકો વિદ્યાર્થી મિત્રો। તો ખાસ ચેપ્ટર 11 ગોખવાનું નહીં, બેઝિક કન્સેપ્ટ ક્લિયર રાખીને ગણતું રહેવાનું રહેશે। 12મો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો જોવા જાઓ, તો તમારે આ રેખા છે, આ સમતલ છે, એનું છેદબિંદુનું ઝેડ અક્ષથી અંતર શોધવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંથી તમે રેખાન બિંદુ જુઓ, તો અહીંથી તમને રેખાન બિંદુ શું મળશે? તો રેખાન બિંદુ એવું મળશે, તમે જુઓ તો -1, -2 અને 0, આ રેખાન બિંદુ મળશે -1, -2 અને 0 આની ઉપરથી। હવે આમાં મૂકો, તમે -1 મૂકો તો -2, -2 મૂકો તો +2, -2 + 2 = 0 અને 0 = 0, તો આનું પણ સમાધાન કરે છે। આ બિંદુ આનું અને આનું બંનેનું સમાધાન કરે છે, એનો મતલબ રેખાને સમતળનું છેદબિંદુ શું મળશે? તમને -1, -2 અને 0 મળશે। હવે છેદબિંદુ મળી ગયું ઝેડ અક્ષથી લંબાંતર, તો ઝેડ અક્ષથી લંબાંતરનું સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો √x² + y², તો અહીંયા તમે જોશો -1² = 1, -2² = 4, તો જવાબ આવશે √5। કયો ઓપ્શન આવશે? ઓપ્શન બી। 13મો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, એ પણ બહુ સરસ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરજો
तमारे आ जो तो एनसीईआरटी में पण आज एमसीक्यू छे बैठे बैठो। हवे तमने कीधु छे एक्स अंतखंड एल वाय अंतखंड एम जेड अंतखंड एन होय तो समतलनु उगमबिंदुथी अंतर के होय तो खाली जग्या चार ऑप्शन तमने आपेला छे तो तमारे रेखानु समीकरण थशे एक्स अपॉन अहीं एक्स अंतखंड वाय अपॉन जेड अंतखंड जेड अपॉन जेड अंतखंड बराबर एक। अहीं तमारे एक्स वाय अने जेड अंतखंड मूकवाथी रेखानु समीकरण मळी गयुं। हवे तमे अहींथी ए नक्की करो ने तो ए शू मळशे तमने एवुं मळशे वन अपॉन एल, बी शू मळशे वन अपॉन एन, सी शू मळशे वन अपॉन एन अने डी शू मळशे एक। आ तमने ए बी सी डी मळी गयुं, ए बी सी डी मळी जाय विद्यार्थी मित्रो। पछी तमारी जोडे अंतरनुं सूत्र छे पी बराबर मोड डी अपॉन अंडर रूट ए स्क्वेर प्लस बी स्क्वेर प्लस सी स्क्वेर। विद्यार्थी मित्रों डी तमे जोवा जाओ तो ए तो एक छे ए स्क्वेर तो आनो स्क्वेर बी स्क्वेर सी स्क्वेर थई गयुं। હવે તમારે આ પી અંતર કેટલું આપેલું છે તમે જુઓ તો કે આપેલું છે તો એનો મતલબ આ શું થશે કે થાય હવે હું બંને બાજુ વર્ક કરું તો એવું થાય કે સ્ક્વેર। હવે કેનો વર્ક કર્યો તો એકનો વર્ગ એક આનો વર્ગ એટલે વર્ગમૂળ દૂર થઈ જશે થઈ ગયું। આને ઉલટાઈ દો, આને ઉલટાઈ દઈએ તો વન અપોન કે સ્ક્વેર બરાબર વન અપોન એલ સ્ક્વેર પ્લસ વન અપોન એમ સ્ક્વેર પ્લસ વન અપોન એન સ્ક્વેર। આવો વિદ્યાર્થી મિત્રો ઓપ્શન તમે જોવા જાઓ તો તમને ઓપ્શનની અંદર વિદ્યાર્થી મિત્રો આવો ઓપ્શન તમે જોવા જશો તો આ બી અથવા ડી એક બંને સેમ છે તો બેમાંથી કોઈ એક આવશે તો સપોઝ હું અહીંયા કરી દઉં આવું તો આ તમારો આવશે ઓપ્શન ડી। તમે જોઈ શકો છો જો વન અપોન એલ સ્ક્વેર પ્લસ વન અપોન એમ સ્ક્વેર પ્લસ વન અપોન એન સ્ક્વેર બરાબર વન અપોન કે સ્ક્વેર તો અહીંયા બાય મિસ્ટેક બંને સેમ જ લખાણા છે પણ અહીંયા વન અપોન કે સ્ક્વેર આપણે કરીએ તો ઓપ્શન ડી આવે। તો બસ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લેક્ચર પૂરો કરીએ છીએ, જો વિડીયો ગમ્યો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો।